તો વાત કરીએ જામનગરના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે એક માળ સુધી પાણી ભરાયા હતા. સ્થાનિકોનો દાવો છે કે નદી કિનારે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં આટલી હદ સુધી તારાજી ના સર્જાય, પરંતુ અનેક વાર રજૂઆત છતાં કોઈ ખાસ પગલાં વહીવટતંત્ર દ્વારા લેવામાં આવ્યા નથી અને આ સાથે જ અનેક તારાજીના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. જામનગર શહેરમાં સતત બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળે છે. હાલ આપણે જામનગરના જે ત્યારે પટેલ પાર્ક વિસ્તારની જે આશીર્વાદ દીપ સોસાયટી છે ત્યાંના દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ કે જે વરસાદી પાણી જે 7-7, 8-8 ફૂટ જેટલા પાણી જે વિસ્તારમાં ભરાયા હતા, લોકોના ઘર ડૂબ્યા હતા, ઘરની સાથે વાહનો પણ જે છે તે ડૂબ્યા હતા. અને અત્યારે હાલ જે વાહનોની જે પરિસ્થિતિ જોઈ શકાય છે કે જે અન્ય સોસાયટીઓમાંથી ને આ સોસાયટીમાં રહેલા વાહનો જે એક જગ્યાએથી બીજી જગ્યાએ તણાઈને જે છે તે ગયા છે અને મોટા પાયે જે નુકસાની જે છે તે ત્યારે હાલ લોકોને થઈ છે. જે રીતના ઘર વખરીની નુકસાની હોય કે જે વાહનોની નુકસાની હોય, તમામ જે અત્યારે લોકો પર જે આપ ફાટ્યાની પરિસ્થિતિનું જે નિર્માણ જે છે તે થયું છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ વીજ ટ્રાન્સફોર્મર છે તે ટીસી પણ જે છે તે ત્યારે હાલ પડી ગયું છે, જેના કારણે અત્યારે આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો પણ નથી. એટલે કે એક તરફ ખાવા પીવાની વ્યવસ્થા ન હોય અને બીજી તરફ જે વીજ પુરવઠો ન હોય, નાના બાળકો હોય, નીચેનું મકાનમાં પાણી ભરાઈ જાય એટલે ઉપર રહેવા જવું પડે, એટલે કે એક મધ્યમ વર્ગીય માણસ પર જાણે અત્યારે આપ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, કઈ રીતની પરિસ્થિતિ હતી આપણે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરશું. દાદા, શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ છે, વાહનો તણાયા છે, શું શું નુકસાની, શું કહેશો? સાહેબ, વાહનો તણાયા છે, મારી ખુદની અતુલ શક્તિ ડબ્બો છે, આ તમારી સામે જ પડી છે અને 3 દિવસથી આ તકલીફ છે અને આ વરસાદ પડ્યા તો કુદરતી છે, આમાં કેને કેવું, આ કોઈને દોષ દેવો નકામો છે, મારું એવું માનવું છે. બરાબર, અત્યારે શું પરિસ્થિતિ છે? ખરાબ જ છે પરિસ્થિતિ, ઘરમાં પાણી ગરી ગયા, ઘરે આવીને તમે જોઈ જાઓ, બધે પરિસ્થિતિ ખરાબ જ છે, પણ કોઈને દોષ નહીં દેવાનો, એમ કુદરતી છે. બિલકુલ. થી આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો, જે રીતના વરસાદ આવ્યો, પાણી ભરાણા, પછી કેટલી નુકસાની, અત્યારે શું પરિસ્થિતિ છે? નુકસાની તો જાજી છે આ વિસ્તારની, પણ આ વિસ્તારની વારંવાર રજૂઆત છે કે આ વિસ્તારની જે નદી છે એના પટની અંદર જે નદી છે, નીચાણવાળો વિભાગ છે ને, એની આ ઉપર પારો બાંધી દઈએ ને તો આ વિસ્તારનો પાણીનો પ્રશ્ન દરરોજ માટે હલ થઈ શકે એમ છે. અને આ વારંવાર રજૂઆત થઈ છે જીએમસીની અંદર, પણ ક્યારેય એ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવેલી નથી. પણ એ પારો જો એક અહીં ગોળાઈ મારે છે જે નદી, એ નદીને કદાચ ઊંચી કરી દઈએ ને એટલામાં પારો મારીએ ને તો આ વિસ્તારમાં પાણી આવે જ નહીં, અને આવે તો આના કરતાં કદાચ 20 કે 25% જ પાણી આવે, તો આ વિસ્તારનું દરરોજનું માટેનું એક પાણીનું ઉકેલ નીકળી જાય એમ છે. એમ આ વર્ષે તો જે પરિસ્થિતિ થઈ એ બધાએ જોઈ અને આપણે જોઈ, કેટલી નુકસાની થઈ છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે આ વર્ષે થોડુંક વધારે પાણી આવ્યું છે? આ વર્ષે વધારે, ત્રીજા વર્ષે કરતાં આ વર્ષે વધારે પાણી આવ્યું છે અને આજુ ભલે વાહનને ને મકાનને બહુ નુકસાની થઈ છે, માલ અનાજ બધું ડૂબી ગયું છે અને ઘરમાં પાણી ગરી ગયા છે, રાત્રે પાણી ગયા હતા, હવે ક્યાં બધાને પછી આશરો ગોતવો, બધું પલળી ગયું હોય, નુકસાની લગભગ લાખો રૂપિયાની થઈ ગઈ. તો બિલકુલથી જે રીતના આપણે જોયું, જે લોકોની આપવીતી સાંભળી કે જે ત્યારે હાલ લોકોના વાહનો જે તણાયા છે એટલે કે તેમાં મોટા પાયે નુકસાની થઈ છે, ઘરમાં તમામ ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ હોય, ફ્રીજ હોય કે ઘરઘંટી હોય કે વોશિંગ મશીન હોય, તે તમામ વસ્તુઓ જે લોકોની ખરાબ થઈ છે, સાથે સાથે અનાજ પણ જે છે તે પલળી ગયું છે. એટલે જામનગરમાં આપ ફાટ્યાની પરિસ્થિતિ થઈ છે, તેના કારણે પૂર આવ્યું છે, પરંતુ જે વરસાદ બાદ જે આપ ફાટ્યાની પરિસ્થિતિ જે લોકો પર થઈ છે તેને કારણે અત્યારે હાલ જે મધ્યમ વર્ગીય લોકો છે તેની જે કમર જે છે તે ત્યારે હાલ તૂટી જાય તેવી નુકસાની જે લોકોને થઈ છે. આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લેશે તે જોવું ખૂબ મહત્ત્વનું રહેશે. સરકાર આ જે પીડિતો છે તેમની વહારે આવે તેવી અત્યારે હાલ લોક માંગ ઉઠી છે. કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, જીએસટીવી ન્યૂઝ.